રાજ્ય સરકારે એક આઠ બે ફેરફારની જાહેરાત કરી છે અને અનામત વર્ગની મહિલાઓને પણ બિન અનામત વર્ગની બેઠક પર લાભ મળશે જોકે એક આઠ બે હાજર અઢાર ના વિવાદિત પરિપત્રમાં થનાર તમામ ફેરફાર સામે ગુજરાતના ખૂણે ખૂણામાંથી માંથી બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં વિરોધ પર ઉતરી આવી છે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે લોકોએ જાતિવાદ ના કરવો જોઈએ તેને કોઈ પણ જાતિ માટેથી ઓરમાયું વર્તન ના કરવું જોઈએ અમારી વાત ફક્ત એટલી છે કે બિન અનામત વર્ગની દીકરીઓને છેલ્લા બે મહિનાથી ઓર્ડર કેમ આપવામાં આવતા નથી બીજી વાત તરીકે તમારે ઠરાવ રદ કરવો છે ઠરાવ ફેરફાર કરવો છે એ તો નવી વસ્તુની વાત છે તમે કાલે ઠરાવ રદ રજૂ કરશો પછીની ઇફેક્ટેડની વાત છે અમારી એક જ વાત છે કે અમારા ફિઝિકલ ટેસ્ટ અમારા તમામ શૈક્ષણિક વેરિફિકેશન થઈ ગયા છે તો અમારી સાથે આવું ભેદભાવવાળું વર્તન શું કામ બીજી વાત એ છે કે ગુજરાતમાં જેટલા પોલીસની ડોક્યુમેન્ટ હતી તેમાં એસટી ઓબીસી અને ઓપન કેટેગરીના પુરુષોને એલોટમેન્ટ આપી દેવામાં આવે છે તો આમ સામાન્ય વર્ગની મહિલાઓને જ આવી રીતે સુકામ ત્રણ મહિનાથી આરામ કરવામાં આવે છે અને અમને રસ્તા પર ઉતરવામાં આવે છે અને અમે કોઈપણ વાતનો એવો અતિસુખ નથી કરીએ અમે એક જ વસ્તુ કહી રહ્યા છીએ કે અમારી સાથે વાતચીતનું પ્લેટફોર્મ કરવામાં આવે સરકાર વાતચીત કરવાની વાતમાંથી પણ દૂર જતી હોય તો એનો મતલબ એવો થાય છે કે બિન અનામત વર્ગની દીકરીઓ છે તે સરકાર માટે વધારાની છે કોઈપણ જરૂરિયાત વગરની છે અને સંવેદન સરકારમાં સંવેદનાની હિત સંવેદના ભૂલીને સરકારે આજે દીકરીઓને રસ્તા પર ઉતારવામાં આખી રાત આજે રસ્તા પર બેઠા પછી અમે એક વાગે ઉમિયા મંદિર આવ્યા છીએ અને અત્યારે અમારી તમામ દીકરીઓ સચિવાલયના ગેટ સામે સદારના સ્ટેચ્યુ પાસે અમે પહોંચી ગયા છીએ અને ત્યાં અમારા આગેવાનો છે અને આજે જે નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ અમે ત્યાં કાર્યવાહી કરીશું

ની જે મહિલા ઉમેદવારો છે તે લોકો હવે મેદાનમાં છે તેમના દ્વારા જે છે રણસિંઘુ ગઈકાલથી ફૂંકી દેવામાં આવ્યું છે અને ગઈકાલથી લઈને અત્યાર સુધીની હું વાત કરું તો પહેલાં સીધા દ્રશ્યો મારા સહયોગી અક્ષય રાવલને કહીશ કે પહેલાં સીધા દ્રશ્યો દર્શાવે કે આપ જોશો કે અહીંયા તમામ આ બિન અનામત વર્ગની જે મહિલાઓ ઉમેદવારો છે આ તમામ લોકો સંયુક્ત થયા છે એકજૂટ થયા છે અને બીજી સૌથી મહત્વની વાત એ છે કે સવારે તેમના દ્વારા યોગ કરવામાં આવ્યું છે એટલે કહેવત છે કે યોગ કરો અને ભગાવો રોગ તો તેમણે આંદોલનની શરૂઆત આજે બીજા દિવસે પોતાની જાતને ફિટ રાખવા માટે સવારે અહીંયા તેમના દ્વારા યોગ કરવામાં આવ્યું અલગ અલગ યોગ જે બાબા રામદેવ દર્શાતા હોય છે તેમના માધ્યમથી એવા અનેક પ્રકારના યોગ છે તેમણે કર્યા છે અને પોતાની જે શક્તિ છે તે ફરીથી રાતનો થાક પણ ઉતારી દીધો છે અને તેમના ચહેરા પર હવે જોશો કે યોગ કર્યા બાદ એક નવી જે સ્ફૂર્તિ છે તેમના શરીરની અંદર તે ફરીથી ચૈતન્ય થઈ ગયા છે અને આ ચૈતન્ય થયા બાદ આજની જે આ બીજા દિવસની તેમની લડત છે એ ક્યાં જશે એ તેમને ખ્યાલ નથી પણ તૈયારી જે છે એ પૂરી છે યોગ કર્યા બાદ અહીંયાથી તે લોકો વિધાનસભા તરફ કૂચ કરશે તેમના જે સાથીદાર જે છે દિનેશ બાંબણિયા તેમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે અને આ તમામ જે મહિલા ઉમેદવારો છે એ પોતાની વાત જે છે એ અહીંયા રજૂ કરી રહી છે એક મહિલા ઉમેદવાર છે ગઈકાલથી એમ અહીંયા છે આંદોલનમાં એમની સાથે પહેલા અમે વાત કરીશું આ બતાવશો કે યોગ સવારે શું રોગ ભગાડી રહ્યા હતા શરીરમાં સ્ફૂર્તિ લાવી રહ્યા હતા આંદોલન માટે યોગ એટલા માટે કે આપણે કહેવાય છે ને કે મોદી સાહેબની તો પ્રિય વસ્તુ કે યોગ હવે આ મોદી સાહેબ ચૂંટાઈને ગુજરાતમાંથી જ ગયા મોદીનું ગુજરાત હવે હાલ તો આપણે કહેવાય કે ગાંધીનું ગાંધીનગર થઈ ગયું ને ગાંધીનું ગુજરાત તો હવે કાલ રાતથી અમે બેઠા હતા કાલે એવું અમને જાણવા મળ્યું કે સરકાર શ્રી અમારી સાથે વાતચીત કરશે હવે આજ અમે રાહ જોઈ રહ્યા છીએ કે વાતચીત ક્યારે થાય અને આ વાતચીત લઈને શું ચુકાદો આવે છે કારણ કે અત્યારે સરે સમાન અધિકારની વાત કરીને તો એ સમાન અધિકાર નિયમ પ્રમાણે બંધારણના નિયમ પ્રમાણે ફોલો નથી થતો બરાબર તો એ અધિકાર જે આ આ બિનઅનામત વર્ગનો સમાજ છે એ લેવા માટે આવ્યો છે બરાબર તો હવે અમે ઉગ્ર આંદોલન તરફ જવા આગળ વધી રહ્યા છીએ અને સરકાર આ પેલે અત્યારે તો જે સરકાર પોતે સત્તા પર છે બરાબર એના ઉપર સીધો વાર કરવા માટેનું અમારું આંદોલન છે એક વાત બતાવો કે યોગ કર્યું તમે થાક ખૂબ આવી ગયો હશે રાતે કઈ રીતે રાત વિતાવી અને હવે યોગ કયા કયા યોગો કર્યા છે સ્ફૂર્તિ માટે યોગમાં અમે પેલા તો પ્રાણાયામ કર્યું છે ઓ બ્રાહ્મણી બ્રાહ્મણી પ્રાણાયામ પછી એવી કસરત કરી ગરદન કસરત કે એ અમે અમે ઓલરેડી અઢી વાગે આવ્યા બરાબર અમારા આગેવાનોએ અમને રહેવાની વ્યવસ્થા કરી આવ્યા અને સવારે અમે અહીંયા પહોંચ્યા નાસ્તો બાસ્તો કર્યો અમે કાંઈ ભૂય ખાર્યા એવી તો કાંઈ છે નહીં એટલે યોગ એક આમ પોતાના શરીરમાં સ્ફૂર્તિ રહે અને એક શું કહેવાય કે આપણને આમ દિવસની શરૂઆત આમ શુભ શરૂઆત થઈ તો એવી સ્ફૂર્તિદાયક રીતે અમે આંદોલનની શરૂઆત કરવા માંગીએ છીએ

સરકાર અમારી વાત સાથે વાતચીત પ્લેટફોર્મ બનાવે એક આઠ અઢારના પરિપત્ર કોઈ પણ જાતના છેડછાડ ન કરે અને કદાચ ફેરફાર ન થાય તો તમામ સમાજોને વચ્ચે લઈને અને એની સાથે અન્ય રજૂઆતો હોવી જોઈએ સરકાર જો અમારી સાથે ભેદભાવની નીતિ ના હોય અમને તો એવું લાગી રહ્યું છે કે ફક્ત ઓપન કેટેગરી સામાન્ય મહિલા વર્ગની જ મહિલાઓને એલોટમેન્ટ લેટર કેમ નથી આપવામાં આવ્યા એસટીએસસી ઓબીસી હોય કે ઓપન જનરલ કેટેગરીના પુરુષો હોય એ તમામને બે મહિના પહેલા ઓર્ડર આપી દેવામાં આવ્યા છે તો અમારી સાથે વાતચીત કરે વાતચીતના અનુસંધા અમારી અમારી પણ ટેકનિકલ ટીમ છે એ લોકો પણ અમને અમને સમજાવવામાં આવે કે એકાદ પરિપત્રમાં શું ફેરફાર કરવામાં આવી રહ્યો છે એટલે ખાસ કરીને અમારી વાત એક જ છે કે સરકાર અમને સાંભળે સરદાર સાહેબનો સ્ટેચ્યુ સ્ટેચ્યુ તો સરદાર સાહેબ ના જે આંદોલન પાસની હું વાત કરું સરદાર પટેલનું સ્ટેચ્યુ આજે બીજા દિવસની પણ હું વાત કરું તો બીજા દિવસ જ્યારે આંદોલન સરદાર સાહેબની એવું કહી શકાય કે એમના નેજા હેઠળ એમની પ્રતિમાની સામે બિલકુલ એમની સાથે

સરકારની પોલિસી જે બની છે તેમાં પણ બધા ધ્યાન આપવામાં આવે એ માટે અમે આજે સરદાર સાહેબના સ્થાનિધિમાં એકચ્યુ જે વિધાનસભા છે જ્યાં એકસો ને બ્યાસી પ્રતિનિધિઓ બેસે છે અને જે નિર્ણય લે છે તેની સામે અમે બેઠા છીએ અને અમે રાહ જોઈએ છીએ કે કદાચ કોઈ બારીમાંથી જોવે અમે બે દિવસ ત્યાં બેઠા છે અને અમને મળવાનો ટાઈમ નથી આપતા કે મુલાકાતનો ટાઈમ નથી આપતા તો વાત કરે મારી સાથે અહીંયા વાતચીત કર્યા બાદ શું આગળ વધશો અને શું બીજી મુલાકાત કોની સાથે કરશો અમારી એક જ વાત છે કે અમે સચિવાલય સરકારશ્રીના કોઈપણ પ્રતિનિધિઓ અમારી સાથે વાતચીત કરે અને એક એકાદ અઢારના પરિપત્રમાં શું ફેરફાર થવા જઈ રહ્યો છે એની અમારી સાથે ડિસ્કસ કરવામાં આવે નહીં વાત થાય નહીં થાય તો અમે બેઠા છીએ અને અગિયાર વાગે અમારા તમામ આગેવાનો આવશે તમામ લોકો મળશે અને અમે ગુજરાતમાંથી અમારા જે બેજાના મત વર્ગના લોકો છે એને બોલાવી રહ્યા છીએ અને બપોરે અગિયાર વાગ્યા પછી અમે એક રણનીતિ પર આવીશું અને એના પછી આગળની કાર્યવાહી કરીશું રણનીતિ બનાવીશું ધન્યવાદ દિનેશભાઈ અમારી સાથે વાત કરવા માટે મારા સહયોગી અક્ષર આવલ છે એમની સાથે હું ફરીથી આગળના દૃશ્યો ધરાવ આપ સુધી અને અમારા દર્શકો સુધી પહોંચાડવા માંગીશ કે જે સતત ઝી ચોવીસ કલાક નિહાળી રહ્યા છે અને ઝી ચોવીસ કલાક ગઈકાલથી આ આંદોલનનું મહા કવરેજ જે કરી રહ્યું છે અને ક્ષણે ક્ષણની માહિતી અમારા દ્વારા અમારા સંવાદદાતાઓએ પહોંચાડી છે તો બીજા દિવસે પણ આજે અમે આ તમામ ક્ષણ ક્ષણની માહિતી છે એ આપ સુધી પહોંચાડી રહ્યા છીએ પણ બીજી જે વાત છે કે આજે મહિલા ઉમેદવારો છે કેટલાકે એવી વાત કરી છે કે તે ઝાંસીની રાણી બની ગયા છે તો શું એ ઝાંસીની રાણી બની ગયા છે કેટલા ફિટ છે એમની સાથે ફરીથી અમે પ્રયત્ન કરીશું વાત કરવા માટે અમારી સાથે ધરા એક એક

પણ અહીંયા જે બેઠેલું છોકરું છે ને એમને યાદ છે મારે બે દીકરીઓ ઘેર હું મૂકીને આવી છું સાહેબ અને બે દીકરીઓનો અવાજ મારે અહીંયા સુધી છે કે એક એક મિનિટ મને એમની ચિંતા થતી હોય છે અને એટલા માટે અમે અહીંથી ઓર્ડર લીધા વગર અથવા સરકારની કોઈ ઠોસ પ્રોમિસ કે ભાઈ અમે અઠવાડિયામાં તમને કરી દઈશું કા એના વગર અહીંથી અમે રણ છોડવાના નથી રણ નથી છોડવાના ધરા ખૂબ સ્પષ્ટ વાત છે સરદાર પટેલના સાનિધ્યની અંદર આ લોકો છે અને બીજો દિવસ બિન અનામત આ જે ઉમેદવારો છે બિના અનામતના તે તમામ મહિલા ઉમેદવારો તૈયાર છે અને આગળ અગિયાર વાગ્યા પછી તેમની નવી રણનીતિ જે છે સામે આવશે તેવું દિનેશ દાંભિયા તરફથી પણ કહેવામાં આવ્યું છે ધરા બિલકુલથી અમિતા આભાર આપનો જાણકારી બદલ ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં ખાતરી આપ્યા મુજબ રાજ્ય સરકાર એક આઠ બે હજાર અઢારના પરિપત્રમાં સુધારા વધારા કરીને આજે નવો પરિપત્ર જાહેર કરશે એલઆરડી ભરતીમાં અનામત મુદ્દે ગાંધીનગરમાં એસસી એસટી ઓબીસી સમાજની મહિલાઓ છાસઠ દિવસથી ઉપવાસ પર બેઠી છે પરિપત્રમાં સુધારો કરવાની સરકારે જાહેરાત કર્યા પછી મંત્રી દિલીપ ઠાકોર જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયા બહેનોને પારણા કરાવવા ગયા હતા પરંતુ તેમણે લેખિતમાં ખાતરી મળે તે સિવાય પારણા કરવાનો ઇનકાર કરી દીધો હતો